नमस्कार विद्यार्थी मित्रों, बटरफ्लाई शाला तरफ थी प्रसारित लर्निंग क्लासेस में फरी आप सबनो हार्दिक स्वागत है। आज आप अभ्यास करवाना छे धोरण सात विषय सामाजिक विज्ञान सेमेस्टर टू में लेसन नंबर सात जेनु नाम छे प्रादेशिक संस्कृति नु घड़तर। विद्यार्थी मित्रों, अगाउ आपणे पार्ट एक थी चार में आगळना अभ्यास में जवाबो मेळवी चूक्या छीए अने आजे आपणे शुरू करवा जई रह्या छीए पार्ट नंबर पांच प्रश्न नंबर छ अने सात ना जवाबो। तो शुरू करिए प्रश्न नंबर छ ना जवाबो। नीचेना प्रश्नना टूंक में उत्तर लखो। नंबर एक, जगन्नाथ मंदिर पर पोतानुं वर्चस्व स्थापवानो प्रयत्न कोणे कोणे कर्यो हतो? शा माटे? जवाब, ओडिशा पर विजय मेळवनार मुघलो, मराठाओ अने ईस्ट इंडिया कंपनी आ बधाए जगन्नाथ मंदिर पर पोतानुं वर्चस्व स्थापवानो प्रयत्न कर्यो हतो। कारण के तेमनुं मानवुं हतुं के मंदिर पर नियंत्रण मेळवाथी स्थानिक लोको समुदाय पण तेमनुं शासन स्वीकारशे। नंबर बे, बरसाना होळी लठ्ठमार होळी तरीके साथे ओळखाय छे? जवाब, बरसाना राधाजीनું જન્મસ્થળ છે નંદગામના। પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે। એ વખતે સ્ત્રીઓ લઠ્ઠથી પુરુષોનું સ્વાગત કરે છે, તેથી બરસાના હોળી એ લઠ્ઠમાર હોળી તરીકે ઉજવાય છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે? જવાબ, અમદાવાદની રથયાત્રામાં હાડી, હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે। અહીં પહિંદ વિધિ કર્યા પછી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ અને નગરચર્યા માટે નીકળે છે। પ્રશ્ન નંબર ચાર, લઘુચિત્રો કયા કયા જોવા મળે છે? જવાબ, રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે। આ ઉપરાંત મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબુલ ફઝલે લખેલી અકબરની આત્મકથા અકબરનામામાં ખૂબ જ સુંદર લઘુચિત્રો દોરવામાં આવ્યા છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત, ટૂંકનોંધ લખો। ટૂંકનોંધ નંબર એક, ગુજરાતી ભાષાનો વિકાસ। જવાબ, ઈસવીસન દસમી અને અગિયારમી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો, તેથી અપભ્રંશ ભાષા ગુજરાતી ભાષાની જનની કહેવાય છે। પ્રખર વિદ્વાન આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ। ગુજરાતી ભાષાના નવા સાહિત્ય યુગની શરૂઆત ભક્તકવિ નરસિંહ મહેતાથી થઈ। નવા સાહિત્ય યુગના મુખ્ય સૂત્રધારો નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ગણાય છે। આ ત્રણેય કવિઓના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષાના વિકાસનો પ્રારંભ થયો। નરસિંહ મહેતાનો સામળદાસ વિવાહ, કુંવરબાઈનું માવેરું, હુંડી, સુદામા ચરિત, દાણલીલા વગેરે કૃતિઓ રચી હતી। પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી। ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે। ધ્રુવાખ્યાન, મુર્ગી આખ્યાન, વિશ્વે શિવ ભીલડી સંવાદ વગેરે તેમની જાણીતી કૃતિઓ છે। ટૂંકનો નંબર બે, પોંગલ। પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે। કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે। પોંગલની ઉજવણી તમિલ મહિના થાઈ જાન્યુઆરી મહિનાનો મધ્યભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે। પોંગલના તહેવારના દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે। તમિલ ભાષામાં પોંગલનો અર્થ ઉકાળવું એવો થાય છે। ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડના મિશ્રણને વાસણમાં ઉકાળી અને પોંગલ બનાવવામાં આવે છે। ટૂંકનો નંબર ત્રણ, પતેતી। પતેતી એ પારસીઓનો મુખ્ય તહેવાર છે। પારસી વર્ષના છેલ્લા પાંચ દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવવામાં આવે છે। એ પાંચ દિવસોમાંથી સૌથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ પતેતી તરીકે ઉજવવામાં આવે છે। પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, પાપ કે ગુના માટે હૃદયપૂર્વક પસ્તાવો કરે છે। પતેતીના દિવસે પારસી લોકો તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જાય છે અને અસવિસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપેલી પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે। પતેતીના બીજા દિવસને પારસી લોકો નવરોજ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે। ટૂંકનો નંબર ચાર, કથકલી નૃત્ય। કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે। તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે। અભિનય એ કથકલી નૃત્યનો આત્મા છે। તે ઉપરાંત આ નૃત્યમાં રંગભૂષા અને વેશભૂષા પણ મહત્ત્વના છે। કથકલી નૃત્યમાં સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબ કલાકારોની રંગભૂષા હોય છે। આ નૃત્યમાં પાત્રો બોલતા નથી, પરંતુ પોતાના હાવભાવ અને હસ્તમુદ્રોથી અભિવ્યક્તિ કરે છે। નંબર પાંચ, રાજપૂતોની વીરતાભરી ગાથાઓ। જવાબ,
ભારતના બ્રિટિશ શાસકો આજના રાજસ્થાને રાજપૂતના નામે ઓળખાતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો, ગુણો અને વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરગાથાઓ ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. એ ગાથાઓમાં રાજપૂતોની શૂરવીરતા, સ્વામીભક્તિ, મિત્રતા, પ્રેમ, સાહસિકતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. રાજપૂતો સ્ત્રીઓ, બ્રાહ્મણો, ગાયો અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા કદાપી પાછી પાની કરતા નહીં. રાજપૂતાણીઓ પણ શૂરવીરતા, નિરળતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી અને યુદ્ધમાં વીરગતિ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠને પૂર્ણ જાહેર કરીએ. ફરી મળીશું નવા પાઠ સાથે. નમસ્કાર.